ગૌતમભાઈ રાઠોડ. કૌશિકભાઈ અત્યારે શું જવાબદારી તમારી? બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ની જવાબદારી. બોટાદ જિલ્લાના પ્રમુખ છો એટલે બે ત્રણ પ્રશ્નો મારા પણ સ્વાભાવિક છે. એક તો બોટાદ જિલ્લાના એટલે બોટાદના જે ધારાસભ્ય છે અત્યારે, જે સાંસદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે, તમે એમની જોડે કામ પણ કર્યું હશે, કયા પ્રકારની નીતિ છે કામ કરવાની? એક જે અમારા બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાડા છે, એમની એક સરળ નીતિના આ એક વર્ષના કામથી જનતા, અમારી બોટાદની જનતા અને અમારા દરેક કાર્યકર્તા એમના કામથી ખૂબ ખુશ છે. ખેડૂતો માટે, ગરીબો માટે અને દરેક આઉટસોર્સિંગના કર્મચારી માટે અને દરેક ગરીબ અને મધ્યમ વર્ગના માણસો માટે અમારા બોટાદના ધારાસભ્યો ખૂબ લડત આપી રહ્યા છે અને આ તાનાશાહી સરકાર સામે અમારા કામ, વિકાસના કામ પણ બહુ સારી રીતે કરી રહ્યા છે. આ તમે તાનાશાહી સરકારની વાત કરી, કયા પ્રકારની તાનાશાહી જોવા મળી રહી? તાનાશાહી એટલે જ્યારે આપણે ભારતના બંધારણમાં લખેલું હોય છે કે આપણે દરેક વિરોધ કરવાનો અધિકાર હોય છે, જ્યારે કોઈ માણસ અને કોઈ પ્રશ્ન માટે ગુજરાતની જનતા માટે, બોટાદની જનતા માટે અમારા ધારાસભ્ય શ્રી લડતા હોય ત્યારે ખોટા ખોટા કેસ કરી અને ડરાવવા અને ધમકાવવામાં આવે, ખોટા ખોટા તમને એવું કહેવામાં આવે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ નહીંતર તમને જેલમાં નાખવામાં આવશે, પણ અમારા ધારાસભ્ય શ્રી ખૂબ મીટર અને ખૂબ પ્રમાણિકતા હોય એટલા માટે આજે અમે બોટાદની જનતાને અને ભાવનગરની જનતાને જ્યારે અમારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ત્યારે અમે ખૂબ લાગણી, ખુશી અને લાગણી અનુભવી છે. એટલે આ સરકાર સામે અમે આ ભાવનગર લોકસભા જીતવાના છે, મને વિશ્વાસ છે. હા, તમે જે વાત કરી કે જે ખોટા કેસો કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેસો જે છે એ ઉમેશભાઈ સામે કરવામાં આવે? જ્યારે ઉમેશભાઈ ઉમેદવારી નોંધાવી પછી એના જે જૂના કેસો હોય એ કેસો ખોલીને એમને પ્રમાણિકતા સાથે જે એમને માટે હુમલો જે હતો, ભાજપ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, એ હુમલાનો બોટાદની જનતાએ ઝડપાતોડ જવાબ આપીને એમને વિધાનસભામાં મોકલ્યા. ત્યાર પછી ભાજપ એમને એન કેન પ્રકારે એમના ઘરે કોઈ બિન ચીઠી લખીને મૂકી જાય તમારે જાનથી મારી નાખવામાં આવશે, આવી પણ ધારાસભ્ય શ્રીને ધમકી મળેલી છે. હવે માની લો કે આ પરિણામ આવ્યા પછી મળેલું સકારાત્મક પરિણામની આપણે વાત કરીએ, તો એના પછીનું શું પરિવર્તન થશે? એટલે કેસો હટી જશે? હા, 100% અમને બોટાદ અને ભાવનગરની જનતા ઉપર પૂરો ભરોસો છે કે જ્યારથી ઉમેશભાઈ અમારા બોટાદના ધારાસભ્ય બન્યા છે ત્યારથી લોકોને ખૂબ વિશ્વાસ હતો અને આ આગામી દિવસોની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમારા લોકરાલીના ધારાસભ્ય ઉમેશભાઈને જ્યારે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ભાવનગરની જનતા અને બોટાદની જનતાને ખૂબ ઉમેશભાઈ માથે આશા છે. એક યુવાન છે, એક ભણેલા ગણેલા અને શિક્ષિત છે, તે ખૂબ સારું કામ કરશે તો ખૂબ અમને વિશ્વાસ છે. વિપુલ કુમાર, ભાવનગર શહેર કોંગ્રેસ અનુસૂચિત વિભાગના ચેરમેન. વિપુલભાઈ, જે પ્રકારે અત્યારે યાત્રા નીકળી છે, લોકો દેખાઈ રહ્યા છે, ચલો માહોલ તો છે, પરંતુ પરિણામની વાત કરવામાં આવે તો બધું ભાજપના નારાઓ લાગી રહ્યા છે. ભાવનગર કે શું સ્થિતિ? ભાજપ આ સીટ ઉપર બહુમતીથી હારે છે. ભાજપની જે નીતિઓ છે લોકો ખરેખર ઓળખી ગયા છે. ભાજપ ખરેખર ગંદી રાજનીતિઓ કરીને ચૂંટણી જીતવા માટેનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે સફળ થાય એવું લાગતું નથી. વાસ્તવિક પરિસ્થિતિ એવી છે, લોકોના અંદર ડર રહેલો છે અને લોકો મતદાન કરતી વખતે ડર દૂર કરી એને લોકશાહી બચાવવા માટે મતદાન કરશે, સંવિધાન બચાવવા માટે મતદાન કરશે, લોકોને સુખાકારી યોજના માટે મતદાન કરશે. અને આવનાર દિવસની અંદર તમે પરિણામ જોઈ શકશો. લોકો ખરેખર સ્વયં જે ગઠબંધનની જે ટીમ છે, આપ અને કોંગ્રેસ એની સાથે જોડાયેલી છે, એવું અત્યારે અંડરકરન્ટ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યારે જે તમે વાત કરી કે ભાઈ ભાજપ જે છે હારવાનું છે બહુમતીથી, જે તમે વાત કરી રહ્યા છો, પરંતુ માહોલ જે છે 5 લાખની લીડનો માહોલ એમને જે બનાવી રાખેલો છે, 5 લાખની લીડ એક માત્ર ને માત્ર જુમલો છે, જુમલા સિવાય કશું જ નથી. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે 5 લાખ તો પછીની વાત છે, પણ જીતવી એના માટે મુશ્કેલ છે. અને તમે આખા ઓલ ઓવર ગુજરાતમાં જોવો તો એમના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે લોકશાહીને વરે પણ નહીં, એવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. દુઃખ સાથે કેવું પડ્યો, લોકશાહીમાં આવી ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ, પણ તો પણ એમના નેતાઓ હાર પાડી ગયા છે, એટલે બેફામ નિવેદન દઈ રહ્યા છે. પણ એ કોળી સમાજનું બહુમતી છે, એ કોળી સમાજના જ ઉમેદવાર જે છે ભાજપમાંથી પણ છે, કોળી સમાજ અહીંયા આપમાંથી પણ છે. ખરેખર આ વખતે સમાજ લેવલની ચૂંટણી નથી, પણ લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે. કોંગ્રેસ અને આપની સાથે સમગ્ર સમાજ છે, કોઈ એક સમાજ માટેની ચૂંટણી નથી, પણ લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે, એટલે લોકો સ્વયં મતદાન કરવાના છે. કે આમ આદમી પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસની વિચારધારા એક વખત થઈ રહી એવું તમને દેખાય છે, તે નાના માણસો, સામાન્ય માણસો
છેવાડાના માણસો અમે જે લોકોને વાસા આપીએ એવું જ પણ આ માનતી પાર્ટી પણ ઈચ્છી રહી છે અને એની અને કોંગ્રેસની વિચારધારા એક થઈ જશે ત્યારે અમારે ઓલ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે ત્યારે ભાવનગરની સીટ ઉમેશભાઈ મકવાણાને ચીરે મળી છે. ભાવનગર 2015 ક્યારે કે વિચારધારાની લડાઈ છે. ભાજપમાં આવી વિચારધારા નથી કે સામાન્ય સેવાના માણસની વિચાર કરવો ચિંતા કરવી ત્યારે અમને ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના પણ કાર્યકરથી માંડી અને તમામ અમારા જે આગેવાનો છે તમામ એને સ્વીકારવા સંપૂર્ણ રીતે સાથે છે. એની પણ વિચારધારા એક છે સામાન્ય અને ગરીબ માણસને વાસા આપવી અને જનતાનો અવાજ સાંભળવો એ અમારી વિચારધારા છે. કેજરીવાલ અત્યારે જેલમાં છે ને અસર આને નહીં પડે. એની કાંઈ અસર નહીં પડે. લોકો જોઈ રહ્યા છે કેજરીવાલને એન કેન બરમાણે ખોટી રીતે ઈડી જીડી અને આવી રીતે એન કેન બરમાણે એને જેલમાં નાખવામાં આવ્યા છે. કારણ કે આ જ્યારે અત્યારે એને ખબર પડી કે કોંગ્રેસ અને આમ આદમી નું ગઠબંધન જો છે ત્યારે નક્કી આપણે ગુજરાતની અંદર મોટો પડઘો પડવાનો ઘટ પડવાની છે. એને કારણે આવી રીતે ડેમેજ કરી અને કોઈને કોઈ એન કેન પરમારે કરે જેલમાં નાખવામાં આવ્યા છે. બાકી કાંઈ છે નહીં. બાકી અનેક એમના બીજેપીના માણસો ઘણા બધા એવા ભ્રષ્ટાચારી ઘણા ઘણા અનેક એવા મુદ્દા છે. કોઈ એમાં જાય તો તમારી માટે કોઈ ઈટી સીટીની રેડ ન પડે. કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એની માટે કેમ રેડ પાડવામાં આવે. કારણ કે એની વિચારધારા એવી છે કે કોઈ ને પાર્ટીને અમે જ સત્તામાં હોવો જોઈએ અમે જ રાજ કરવા જોઈએ આવી વિચારધારા છે. પણ અમે લોકોની એક ન્યાયની વિચારધારા ઉપર લડી રહ્યા છીએ અને અમારે અમારા રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહજીભાઈ રાજ્ય લોકસભામાં પણ ઘણા એવા પ્રશ્ન ઉઠાવ્યા છે. છતાં પણ આ સરકાર એન કેન પરમારે કોઈ મતદાને વાસા નથી આપતી અને એનું મનમાંનું ધાર્યું કરતી હોય છે. કાર્યકરોની વચ્ચે એક જોશ અને ચશ્મો ડેવલપ થયો છે ત્યારે આ ભાવનગરની સૌરાષ્ટ્રની લોકસભાનો આ ખૂબ જ કહી શકાય એવો જંગ રહેશે. કારણ કે અમારા યુવા નેતા ઉમેશભાઈ મકવાણા જ્યારે અહીંયા યુવા નેતા છે ત્યારે અહીંયા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપાનું શાસન છે. ભય ભ્રષ્ટાચાર ભૂખ બેરોજગારી અને આરોગ્યની સેવા કથળી છે. ત્યારે અમે આ જે લોકોને પડતી તકલીફો છે એને મુક્તિ મેળવવા માટે આ ગઠબંધનનું અમે આયોજન કર્યું છે. આ ગઠબંધન 100% સક્સેસ છે કારણ કે દિલોનું છે અને દિલોનું ગઠબંધન એવું હોય છે કે અમારે માત્ર સત્તા ટકાવવા માટે નથી પરંતુ અહંકારી સરકાર ઈડીની સરકાર સીબીઆઈની સરકાર ભ્રષ્ટાચારની સરકાર અહંકારી સરકારની સામે અમે લોકોના દિલ જીતી અને આ ચૂંટણીની જંગમાં અમારા ઉમેદવાર ઉતાર્યા છે. તમારું નામ શું? ગૌરાંગ કહ્યું ને. પરંતુ એક વાત મારે પૂછવી છે કે આ કોંગ્રેસના કાર્યકરો ઉપર દેખાઈ રહ્યા છે આ ટ્રક જે છે ટ્રક ઉપર આમ આદમી પાર્ટી છે. પાછળની વાત કરે બધી ગાડીઓ પર આમ આદમી પાર્ટીનો સિમ્બોલ છે. તો શું એકવાર ઇલેક્શનનું પરિણામ સકારાત્મક પણ આવ્યું તો એના પછી કે કોંગ્રેસને એવું કે આમ મન દુખાયું નહીં હોય? નહીં. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે જ્યારે એક સંબંધ બનાવીએ છીએ એક સંબંધ બનાવવા માટે કોલેબોરેશન કરીએ છીએ ત્યારે દરેક વસ્તુને ધ્યાનમાં લઈને આ માત્ર અમારી લડાઈ કોઈ સત્તા ટકાવી રાખવા માટે નથી પરંતુ આ અહંકારી સરકારની સામે મૂળતોડ જવાબ દેવા માટે આ સંબોધન કર્યું છે. અમારે ગુજરાતના લોકોની જે સાચા પ્રશ્નો છે જે અમારો વિકાસ જોઈએ છે જે સાચું ગુજરાત મોડેલ છે નરેન્દ્રભાઈ મોદીનું મોડેલ નથી આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે. અમારે આ ઉડતું ગુજરાત નથી બનાવવું અમારે આ ગુજરાત ગાંધીનું ગુજરાત બનાવવું છે અને એ ગુજરાતના ગુજરાતને સારો વિકાસ મળી રહે આ વિકાસશીલ ગુજરાત છે અને અહીંની દરેક જનતાની અંદર એક વિકાસલક્ષી યોજનાઓ હોય છે ત્યારે આ ગઠબંધન તૂટ્યું છે અને આવનારા દિવસોમાં અમે જંગોમાં જીતશું અને મુખ્ય ગુજરાતના જે પ્રશ્નો છે બેરોજગાર છે જે યુવાન બેરોજગાર છે જે માઇગ્રેશન થઈને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા છે એ પણ બંધ કરાવશું. વિશાળ સપનો અંદર અમે બિઝનેસ
ભાવનગર ની વાત કરવામાં આવે તો ભાવનગર એવું રજવાડું છે કે જયારે સરદાર પટેલે ભેગા કર્યા રજવાડા, ત્યાં સુધી પહેલું રજવાડું હતું એટલે ભારત સમર્પિત થયું. હવે રજવાડામાં જે હતું કોંગ્રેસ સરકાર હતી, અત્યારે ભાજપ ની છે. વિકાસ ની વાત કરવામાં આવે તો કેટલો ફરક આવ્યો છે ત્યાંથી લઈને અત્યાર સુધી? ભાવનગર ના અનેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર સૌરાષ્ટ્રના 565 રજવાડા જયારે સુપ્રત કર્યા ત્યારે સૌ પ્રથમ ભાવનગર નો રજવાડો અનેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીએ સુપ્રત કર્યું હતું. ત્યારે અમને એવું હતું કે ભાવનગર જિલ્લો અનેક મુદ્દા હશે કે 30 વર્ષના શાસન ની અંદર કોઈ એવી કોલેજ બનાવી હોય કે હોસ્પિટલ ની વાત કરીએ તો આજે પણ હોસ્પિટલ ની અંદર કેન્સર હોસ્પિટલ 700 કરોડ ખર્ચે બનાવવામાં આવ્યું છે. છતાં અત્યારે ડોક્ટર નથી, સાધનો છે, ડોક્ટરને કારણે ધૂળ પણ ખાય છે. ખરેખર આરોગ્યની સુવિધા સંપૂર્ણ રીતે પહેલી હોવી જોઈએ, એ પણ ભાવનગરમાં નથી. અને રોડ રસ્તાની વાત કરીએ તો ભાવનગરની અંદર ઘણા એવા રોડ રસ્તાની સમસ્યા હલ નથી કરી શક્યા. આજે એક ઓવરબ્રિજ બનતો હોય તો એ પણ જયારે 24 મહિનાની લિમિટ હતી, આજે 24 ના 48 મહિના થયા તો એ ઓવરબ્રિજ પણ પૂર્ણ કરી નથી શક્યા. 6 લાઇન ની વાત કરીએ તો એ પણ 18 મહિનાની ટાઈમ લિમિટ હતી, એ પણ આજે 37 મહિના થયા તો એક 6 લાઇન પૂરો નથી કરી શક્યા. તો ભાવનગર ની હું તો એવું કહું છું, આ શાસન ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે એવું સાબિત થઈ રહ્યું છે. પણ હવે જનતા જરૂર એમને જાકારો આપશે અને ગઠબંધન ની સરકાર એ ઉમેશભાઈ મકવાણા ને જીતાડે અને ભાવનગર જિલ્લો તમામ તાલુકાનો વિકાસ કરશે એ અમને ખાતરી છે. સંપૂર્ણ રીતે ઉમેશભાઈ મકવાણા જીતશે જંગી બહુમતી થી, એવો પણ અમને વિશ્વાસ છે. મહિલાઓ વિશેની વાત કરીએ, ચલો આપણે ગુજરાત ની વાત કરીએ, ભાવનગર ની વાત કરવામાં આવે તો મહિલાઓ, કારણ કે ભાજપ ની સરકાર છે અત્યારે અહીંયા, કયા પ્રકારના મુદ્દાઓ છે કે જેમાં ધ્યાન રાખવાની જરૂર છે? સાહેબ અત્યારે તો એવી છે કે સૌ પહેલા તો રોજગાર ની વાત કરીએ તો જેની મહિલા છે, જેની અત્યારની લેડીઝ ભણેલી ગણેલી છે, કેવા ને એજ્યુકેટેડ, હાલ રોડ રસ્તા ઉપર આમ મતલબ એને કોઈ પ્રકારની જોબ નથી મળતી, અત્યારે બેરોજગારી છે. સૌ પહેલા તો રોજગાર ની વાત કરીએ કે જે લેવલ માં છે તે એ લોકોને પૂરતો રોજગાર મળે અને જે પ્રમાણે એ લોકોનો હોતો છે એ નાની મોટી જો સરકારી નોકરી મળે, જેટલા ફોર્મ એન્ટરિયા ભણે છે. અત્યારે લોકો પાસે અતિ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે કે ઘરમાં એક વ્યક્તિ કમાને 12 જણા ખાય, પેલા ખાતા હતા અને અત્યારે 5 જણા કમાય તો બી ઘર નથી ચાલતું.